ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચર ની અંદર આપણે આયુપીએસસી માટેના નિયમ પહેલો, નિયમ બીજો, નિયમ ત્રીજો અને નિયમ ચોથો, આ ચાર નિયમ વિશે અભ્યાસ કરી ગયા. હવે આ ચારે ચાર નિયમને કમ્બાઈન કરીને આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની છે, કે જે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. તો જોઈએ શરૂઆતનું પહેલું એક્ઝામ્પલ, કે જેની અંદર એક થી ચાર નિયમને કમ્બાઈન કરીને ઈ કાર્બનિક સંયોજનનું આપણે શું કરવાનું છે, આયુપીએસસી નામકરણ કરવાનું છે. જોઈએ સૌથી પહેલું એક્ઝામ્પલ. આપણે આ રીતનું એક કાર્બનિક સંયોજન આપેલું છે, જો સૌથી પહેલું એક્ઝામ્પલ કે જેની અંદર નિયમ નંબર એક એપ્લાય કરી કે કાર્બનની લાંબામાં લાંબી એટલે કે મહત્તમ શૃંખલા નક્કી કરીએ. તો નંબર આપીએ શરૂઆતમાં અહીંથી 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ચાલો ત્યાર પછી રિવર્સ વિચારી લઈએ, CH3 CH CH CH2 CH3 CH CH3. ચાલો નંબર આપીએ, રિવર્સ થી નંબર આપી 1, 2, 3, 4, 5, 6, 7 and 8. નંબર આપી દીધા. ત્યાર પછી એક પોસિબિલિટી ખરી, તો વિચારીએ 1, 2, 3 ના આપી શકી, 1, 2, 3, 4, 5 આ રીતના પણ આપણે આપી શકી નહીં. આઈન્સી વિચારીએ તો મિથાઇલ સમૂહથી, તો 1, 2, 3, 4, 5 આ રીતના પણ કરી શકીએ નહીં. શું કામ? મહત્તમ કાર્બન 8, મહત્તમ કાર્બન 8, 8 કરતા ઓછા હોવા ના જોઈએ. આ રીતના વિચારી 1, 2, 3, 4, 5, 6, 7 and 8. હા, તો આમાં શક્યતા ખરી 8. તો ચાલો એ લખીએ આપણે. ચાલો આમાં નંબર આપીએ 1, 2, 3, 4, 5, 6, 7 and 8. આથી રિવર્સ વિચારીએ, આ બાજુથી નંબર આપીએ આપણે, લખીએ અહીંયા CH3 CH CH2 CH3 CH3 CH2 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 ને CH3. હવે રિવર્સ નંબર આપીએ, ફર્સ્ટ નંબર આને આપ્યો તો હવે લાસ્ટ નંબર આને આપશે. તો જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ત્યાર પછી એક પોસિબિલિટી ખરી, તો વિચારીએ જો
1 2 3 4 5 ના આપી શકે, 1 2 3 ના આપી શકે, 1 2 3 4 5 ના આપી શકે. અહીંથી વિચારીએ તો 1 2 3 4 5 6 7 and 8 વિચારી શકીએ, 1 2 3 4 5 6 7 and 8. તો હવે આપણે એ રીતના પણ એક ફેરે લખી નાખીએ તો એની અંદર કઈ રીતના જોવા મળશે. તો જુઓ, શરૂઆતમાં આપણે પહેલા ચાર શક્યતાને ડીપમાં સમજીએ કે આમાંથી કઈ સાચી છે. ત્યાર પછી વન નંબર આને આપશી અને જોશી કે ઈ પોસિબિલિટી સાચી છે કે નહીં આઈયુપીએસસી નામ માટેની. તો જુઓ, હવે શું કીધું તું આપણે કે નિયમ નંબર એક ને ધ્યાનમાં રાખીને નંબર આપ્યા પછી એને શું કરી દેવાનું, આપણે બોક્સ કરી દેવાનું. તો ચાલો બોક્સ કરી દઈએ. આને બોક્સ કરી દીધું, ત્યાર પછી આને બોક્સ કરી દઈએ, ત્યાર પછી આને બોક્સ કરી દઈએ. હવે આની અંદર થી આપણે એક રીત ખોટી છે ને બીજી રીત કેવી છે સાચી છે તો કઈ રીતે નક્કી કરશે? તો નિયમ નંબર એક આપી દીધો, હવે નિયમ નંબર બે ઉપર આવો કે નિયમ નંબર બે ની અંદર જોઈએ એક વિસ્થાપિત સમૂહ છે કે એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ છે. તો જો મિથાઈલ સમૂહ અને ઇથાઈલ સમૂહ, ફરી પાછું અહીંયા મિથાઈલ સમૂહ, તો એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ છે તો એનો શું બનાવવાનો, આપણે ગણ બનાવવાનો. તો ચાલો ગણ બનાવીએ. તો આમાં ગણ બનાવવો હોય તો જુઓ, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઈલ સમૂહ, ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇથાઈલ સમૂહ અને ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઈલ સમૂહ. ત્યાર પછી નેક્સ્ટ, પાંચમા નંબરના કાર્બન ઉપર મિથાઈલ સમૂહ, છઠ્ઠા નંબરના કાર્બન ઉપર ઇથાઈલ સમૂહ અને સાતમા નંબરના કાર્બન ઉપર મિથાઈલ સમૂહ. ચાલો નેક્સ્ટ, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઈલ સમૂહ, ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇથાઈલ સમૂહ અને ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઈલ સમૂહ. ચાલો નેક્સ્ટ, પાંચમા નંબરના કાર્બન ઉપર મિથાઈલ સમૂહ, છઠ્ઠા નંબરના કાર્બન ઉપર ઇથાઈલ સમૂહ અને સાતમા નંબરના કાર્બન ઉપર મિથાઈલ સમૂહ. તો વાસ્તવિક છે કે આપણે ગણ બનાવ્યા પછી જેને સ્થાન ઓછું મળે એટલે કે સરવાળો ઓછો થાય એ રીતે આપણે કહેવી સાચી. તો વાસ્તવિક છે કે જોવા જઈએ તો શરૂઆતમાં એ કઈ વસ્તુ આવે છે, બે આવે છે, જ્યારે શરૂઆતમાં કઈ આવે છે, પાંચ. તો આની કમ્પેરિઝનમાં ગણ કેવો થયો, ઓછો થયો. તો આ રીતે આપણે કેવી થઈ સાચી, 2 3 4, 2 3 4 સાચું, 5 6 7, 5 6 7 કેવું થયું, ખ્યાલ આવી ગયો શું કીધું એ. તો હવે આમાં હજી એક પોસિબિલિટી હતી, કઈ હતી કે નંબર આપણે આઈસી આપીએ 1 2 3 4 5 6 7 અને 8. તો હવે આ એક એક્ઝામ્પલ ને આપણે ઇરેઝ કરી નાખી, આટલો ખ્યાલ આવી જ ગયો આ બંને માંથી સાચી રીત કઈ છે, 2 3 4 વાળી. તો ત્યાર પછીની શક્યતા નંબર આપવાની એ હાઈલાઈટ કરીએ, પછી જોઈ સાચું છે કે ખોટું છે. ચાલો નંબર આપીએ 1 2 3 4 5 6 7 and 8. હવે એકી પોસિબિલિટી છે નહીં, જેટલી પોસિબિલિટી હતી કાર્બનિક સંયોજનને નંબર આપવાની બધી આપણે હાઈલાઈટ કરી નાખેલી છે. હવે આની અંદર બોક્સ કરી દઈએ આપણે, તો કરી દઈએ બોક્સ. હવે આમાંથી ગણ બનાવીએ આપણે, તો જો
ત્રીજા નંબરના કાર્બન ઉપર એક આખું વિસ્થાપિત સમૂહ છે, ત્રીજા નંબરના કાર્બન ઉપર જો એક આખું વિસ્થાપિત સમૂહ છે આપણી પાસે, તો ત્રીજા નંબરનો કાર્બન. ત્યાર પછી ચોથા નંબરના કાર્બન ઉપર એક વિસ્થાપિત સમૂહ છે, ત્રીજા નંબરના કાર્બન અને ચોથા નંબરના કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ છે. તો જો આ બંનેની કમ્પેરિઝન કરીએ, આ બંને તો સેમ જ થયા, 2 3 4 2 3 4, તો બંનેની કમ્પેરિઝન કરીએ તો આપણે નિયમ શરૂઆતમાં ભણી ગયા, એમ એક વસ્તુ આપણે વાત કરેલી હતી, જો બે જુદી જુદી શૃંખલાની લંબાઈ સરખી હોય, અહીંયા પણ કેટલા કાર્બન થાય છે 8, અહીંયા પણ કેટલા કાર્બન થાય છે 8, જો બે જુદી જુદી શૃંખલાની લંબાઈ સરખી હોય તો જેની અંદર મહત્તમ શાખા પડતી હોય એ રીત કેવી આપણી સાચી, મહત્તમ શાખા શરૂઆતમાં આપણે અભ્યાસ કરી ગયા, તો જોઈએ મહત્તમ શાખા તો આમાં કેટલી શાખા પડે છે, તો જોઈએ હાઇલાઇટ કરીએ, પહેલી શાખા મિથાઇલ સમૂહની, બીજી શાખા ઇથાઇલ સમૂહની, ત્રીજી શાખા વળી પાછો એ કેટલી થઈ મિથાઇલ સમૂહની. 1 2 એન્ડ 3, થ્રી વિસ્થાપિત સમૂહ છે, જ્યારે આમાં જો પેલું વિસ્થાપિત સમૂહ આ અને બીજો વિસ્થાપિત સમૂહ આ મિથાઇલ સમૂહ, એક અને બે છે, અને સિવાય બીજો એક વિસ્થાપિત સમૂહ નથી, તો આમાં બે વિસ્થાપિત સમૂહ છે, જ્યારે અહીંયા કેટલા છે 1 2 એન્ડ 3, તો જેની અંદર મહત્તમ શાખા પડતી હશે એ રીતે આપણે કેવી થઈ સાચી થઈ, તો આ રીત પણ આપણે કેવી ખોટી, આ પણ ખોટું આ પણ ખોટું, સાચી રીત કઈ 2 3 એન્ડ 4. તો ખ્યાલ આવી ગયો, તો નિયમ 1 નિયમ 2 બંનેને એપ્લાય કરી દીધા. હવે નિયમ નંબર 3 ની અંદર મિથાઇલ સમૂહ છે અને મિથાઇલ સમૂહ છે, બે વાર મિથાઇલ સમૂહ છે, તો એના માટે કયો શબ્દ ઉપયોગ કરશી, ડાઈ શબ્દનો ઉપયોગ કરશી, અને ત્યાર પછી મિથાઇલ સમૂહ છે ને બીજો કયો સમૂહ છે ઇથાઇલ સમૂહ, તો આલ્ફાબેટિક્સ મુજબ એમ પહેલા આવે કે ઈ પહેલા આવે એને ધ્યાનમાં રાખીને આપણે શું કરવાનું છે, આયુપીએસી નામકરણ કરવાનું છે. તો ચાલો જોઈએ, આની અંદર મારી પાસે કઈ વસ્તુ છે, મિથાઇલ સમૂહ છે, કઈ પોઝિશનમાં, બીજા નંબરની પોઝિશનમાં મિથાઇલ, ત્યાર પછી ત્રીજા નંબરની પોઝિશનમાં કયો સમૂહ છે ઇથાઇલ સમૂહ, ચોથા નંબરની પોઝિશનમાં કયો સમૂહ છે મિથાઇલ સમૂહ. તો ચાલો આનું આયુપીએસી નામકરણ કરીએ, તો પેલા મિથાઇલ આવશે કે ઇથાઇલ આવશે, તો આલ્ફાબેટિક્સમાં પેલા ઈ આવે પછી કઈ વસ્તુ આવે એમ આવે, તો જોવાનું આયુપીએસી કરી, 3 ethyl 2 4 dimethyl ઇથાઇલ સમૂહમાં ઈ અને મિથાઇલ સમૂહમાં એમ, અહીંયા પણ આપણે હાઇલાઇટ કરી મિથાઇલ સમૂહમાં એમ અને ઇથાઇલ સમૂહમાં ઈ, આલ્ફાબેટિક્સ મુજબ ઈ પહેલા આવે એમ પછી આવે, એટલા માટે અહીંયા કઈ વસ્તુ લખેલી છે ઇથાઇલ સમૂહ, ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે, બીજા અને ચોથા નંબરના કાર્બન ઉપર કઈ વસ્તુ છે મિથાઇલ સમૂહ, પરંતુ એ મિથાઇલ સમૂહ કેટલી વાર છે બે વાર છે, એટલા માટે કયો શબ્દનો ઉપયોગ કર્યો ડાઈ શબ્દનો ઉપયોગ કરી લ્યો, ને કાર્બન મહત્તમ કાર્બન કેટલા છે 8, એટલે કે ઓકે. તો નિયમ 1 થી માંડીને નિયમ 4 ને કવર કરીને આપણે શું કરેલું છે આ કાર્બનિક સંયોજનનું આયુપીએસી કરેલું છે, 3 ethyl 2 4 dimethyl octane, કે જેનું આ કાર્બનિક સંયોજનનું આયુપીએસી થાય, બાકી રીત હતી એ કેવી છે ખોટી છે, સેમ ટુ સેમ 2 3 4 આ બંને વસ્તુ સરખી છે, આ રીતના નંબર આપો કાં તો પછી આ રીતે નંબર આપો, બંનેના આયુપીએસી નામ કેવા થશે સરખા જ થશે, આનું પણ નામ એ જ થાય 3 ethyl 2 4 dimethyl octane. તો ખ્યાલ આવી ગયો, તો જોઈ લઈએ એક ફર્યા, ત્યાર પછી ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ, ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ,
બીજું એક્ઝામ્પલ, ચાલો આ એક કાર્બનિક સંયોજન છે કે જેનું આયુપીએસી કરવાનું છે. તો જો નંબર આપીએ 1, 2, 3, 4, 5, 6, 7 and 8. તો ચાલો આનું રિવર્સ વિચારી લઈએ. CH3 CH2 CH CH3 CH2, ઉપર અને CH3 અને નીચે પણ શું છે? CH3 છે. CH2 CH2 CH3. તો જોવામાં નંબર આપીએ, રિવર્સ નંબર આપી દઈએ. હવે 1, 2, 3, 4, 5, 6, 7 and 8. હવે કઈ પોસિબિલિટી ખરી? તો જો વિચારીએ 1, 2, 3, 4 ના આપી શકી, 1, 2, 3, 4, 5, 6 ના આપી શકી, 1, 2, 3, 4, 5, 6 ના આપી શકી. શું કામ? મહત્તમ કાર્બન કેટલા? 8. આમાં પણ મહત્તમ કાર્બન કેટલા? 8. આમ વિચારીએ 1, 2, 3 ના આપી શકી, 1, 2, 3, 4, 5, 6 ના આપી શકી. કોઈ પણ રીતના કરશે તો આપણે શક્યતા કેટલી છે? મારી પાસે બે જ શક્યતા છે કે જેમાં ડાબી થી જમણી બાજુ નંબર આપેલા છે, જમણી થી ડાબી બાજુ નંબર આપેલા છે. હવે આ રીતના કદાચ વિચારવાનું મન થાય 1, 2, 3, 4, 5 ના કરી શકી. આ રીતના કદાચ વિચારીએ 1, 2, 3, 4, 5 ના કરી શકી. મહત્તમમાં મહત્તમ કાર્બન 8 છે. આમ પણ 8, આલી બાજુ થી નંબર આપે તો પણ કેટલા થયા? 8 થયા. કે જેમાં 8 એ 8 કાર્બન પરમાણુ એકી સાથે સળંગ જોડાયેલા. તો હવે નંબર આપ્યા પછી આપણે શું કરવાનું? બોક્સ કરી દેવાનું, બ્રેકેટ કરી દેવાનું. તો આને બ્રેકેટ કરી દઈએ. સેમ ટુ સેમ આને પણ બ્રેકેટ કરી દઈએ. તો જો નિયમ નંબર 1 એપ્લાય કરી દીધો. હવે નિયમ નંબર 2 વિશે અભ્યાસ કરીએ. એક વિસ્થાપિત સમૂહ છે કે એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ છે? તો જો અહીંયા મિથાઇલ સમૂહ અને મિથાઇલ સમૂહ, ત્રણ વાર મિથાઇલ સમૂહ આવેલા છે. કેટલી વાર છે? ત્રણ વાર. એટલે કે એક કરતા વધારે મિથાઇલ સમૂહ છે, ત્રણ વાર મિથાઇલ સમૂહ આવેલા છે. સેમ ટુ સેમ આમાં પણ મિથાઇલ સમૂહ કેટલી વાર છે? ત્રણ વાર. મિથાઇલ સમૂહ ત્રણ વાર છે. આટલો તો ખ્યાલ આવી ગયો. તો એક કરતા વધારે વિસ્થાપિત છે તો એનો શું બનાવવાનો? ગણ બનાવવાનો. ચાલો ગણ બનાવીએ. ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ, પાંચમા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ, અને હજી ઈ જ કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. તો અલ્પવિરામ કરીને ફાઈવ. ત્યાર પછી અહીંયા જો ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એક છે, ફરી પાછો ઈ જ ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. ચાર ચાર અલ્પવિરામ કરીને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. તો ચાલો જોઈએ. વાસ્તવિક છે કે અહીંયા આપણી પાસે કઈ વસ્તુ છે? નંબર 3 છે, ને જ્યારે નંબર કેટલા છે? 4. તો સાચી રીત કઈ થશે? આ. અને આ રીત કેવી થશે? ખોટી. અથવા તો સમેશન કરી દે, 5 ને 5 10, 10 ને 3 13. સમેશન કરો, 6 ને 4 10, 10 ને 4 14. તો ગણ ઓછો હશે તો સમેશન પણ કેવો થશે? ઓછો થશે. તો આ રીત સાચી, આ રીત કેવી? તો આ રીતે નામ કરી શકતી નહીં. તો ચાલો હવે આનું નામ શું કરશું આપણે? મિથાઇલ સમૂહ કેટલી વાર છે? ત્રણ વાર છે. તો ત્રણ માટે કયો શબ્દ ઉપયોગ કરતા? બે માટે ડાય, ત્રણ માટે ટ્રાય. તો આનું આયુપીએસી કરવું હોય તો આપણે આયુપીએસી કઈ રીતના કરશું?
હવે આને ઇરેઝ કરી નાખીએ આપણે. ચાલો આનું આયુપીએસી કરવું હોય તો ત્રીજા નંબર નું કાર્બન અલ્પવિરામ, પાંચમા નંબર નું કાર્બન અલ્પવિરામ, પાંચમા નંબર નો કાર્બન, પછી ડેશ ત્રીજા નંબર નો કાર્બન, પાંચમા નંબર નો કાર્બન અને પાંચમા નંબર નો કાર્બન. મિથાઇલ સમૂહ કેટલી વાર છે? ત્રણ વાર. તો ટ્રાય મિથાઇલ આઠ કાર્બન ને શું કહેશી આપણે? ખેલાવી ગયો. 355 ટ્રાય મિથાઇલ ઓક્ટેન કે જે કાર્બનિક સંયોજન નું શું થશે? આયુપીએસી થશે. તો નિયમ એક થી માંડીને નિયમ ચાર ને કમ્બાઈન કર્યા છે કે જેમ આપણે શું કરેલું છે? કાર્બનિક સંયોજન નું આયુપીએસી કરેલું છે. ખેલાવી ગયો. તો જોઈ લ્યો એક ફર્યા. ચાલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર થ્રી જોઈએ. એક કાર્બનિક સંયોજન આપેલું છે, આનું આયુપીએસી કરવાનું છે. તો જો વિચારીએ નંબર 1 2 3 4 5 6 7 8, આ રીતના આઠ. આ બીજી શક્યતા ખરી તો અહીંથી વિચારું 1 2 3 4 5 6 7 8 9, તો આઠ કાર્બન વાળું ક્યારે પણ વિચારી શકીએ નહીં, નવ કાર્બન વાળું જ વિચારવું પડે. 1 2 3 4 5 6 7 and 8, સીધે સીધા જઈએ તો આઠ કાર્બન થાય, પરંતુ આ રીતે નંબર આપીએ 1 2 3 4 5 6 7 8 and 9, તો આઠ કાર્બન વાળું ક્યારે પણ આપણે વિચારી શકીએ નહીં. કેવું વિચારવું પડે? નવ કાર્બન વાળું. શું કામ? નિયમ નંબર એક જ એવું કહે છે કે કાર્બન ની લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવી. તો ત્યાર પછી હવે આનું આનું રિવર્સ વિચારીએ. CH3, CH, CH2, CH3, CH2, CH2, CH, CH3, CH, CH3, CH2, CH3. એટલે ને રિવર્સ વિચારીએ. 1 2 3 4 5 6 7 8 and 9. હવે આના સિવાય કે પોસિબિલિટી ખરી તો વિચારીએ. 1 2 3 4 ના આપી શકીએ, 1 2 3 4 5 6 7 8 ના આપી શકીએ, 1 2 3 4 5 6 7 ના આપી શકીએ. તો મહત્તમમાં મહત્તમ કાર્બન કેટલા થાય છે? નવ. નવ કરતા ઓછા થાય છે, પરંતુ એ આપણે લખતા નથી. શું કામ? ઓલરેડી આયુપીએસી ને એમ જ કેવું થશે? ખોટું થશે. તો નવ કાર્બન વાળું આ બંને માંથી ક્યુ સાચું છે એ જોવાનું છે. તો હવે નંબર આપ્યા પછી આપણે એને શું કરી દેવાનું છે? બોક્સ કરી દેવાનું. ચાલો બોક્સ કરી દઈએ. બોક્સ કરી દીધું. ત્યાર પછી અહીંયા બોક્સ કરી દઈએ. હલો, હવે એક વિસ્થાપિત સમૂહ છે કે એક કરતા વધારે? તો અહીંયા મિથાઇલ સમૂહ, અહીંયા મિથાઇલ સમૂહ અને અહીંયા મિથાઇલ સમૂહ, સેમ ટુ સેમ, અહીંયા મિથાઇલ સમૂહ, અહીંયા મિથાઇલ સમૂહ અને અહીંયા મિથાઇલ સમૂહ. તો એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ છે તો એનો શું બનાવવાનો? ગણ. અને જે ગણ ઓછો થાય એ રીત કેવી આપણી? સાચી. તો ચાલો ગણ બનાવીએ. ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ અલ્પવિરામ, છઠ્ઠા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ અલ્પવિરામ, સાતમા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ. આમાં જોઈએ તો
ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ અલ્પવિરામ, ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ અલ્પવિરામ, સાતમા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ અલ્પવિરામ. તો વાસ્તવિક છે કે જો શરૂઆતમાં 3 છે તો 3 છે, નો ડાઉટ, આમાં કઈ પ્રશ્ન નહીં. હવે અહીંયા કઈ વસ્તુ આવી 6, જ્યારે અહીંયા કઈ વસ્તુ આવી 4. તો વાસ્તવિક છે કે ગણ કયો ઓછો થશે આપણી પાસે 3, 4, 7. આ રીત કેવી સાચી, આ રીત કેવી ખોટી? શું કામ? તો સમેશન કરો, 13 ને 3 16, આનો સમેશન કરીએ, 7 ને 3 10, 10 ને 4 14. તો વાસ્તવિક છે કે ઓછું કયું આવ્યું 14, વધારે કયું આવ્યું 16. તો આ રીત ખોટી, આ રીત કેવી આપણી સાચી? તો આનું આ યુપીએસસી કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? આ રીત ખોટી. ચાલો તો આનું આ યુપીએસસી કરીએ. ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ, ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ અને સાતમા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ. 3 અલ્પવિરામ 4 અલ્પવિરામ 7, કેટલી વાર મિથાઇલ સમૂહ છે? 1, 2 એન્ડ 3. 3, 4, 7 ટ્રાય મિથાઇલ. ટોટલ કેટલા કાર્બન છે? 9, એટલે કે નોલેજ. મહત્તમમાં મહત્તમ કાર્બન 9 છે. એ 9 કાર્બનમાં ત્રીજા નંબરનો કાર્બન, ચોથા નંબરનો કાર્બન ને સાતમા નંબરના કાર્બન ઉપર કઈ વસ્તુ એટલે કે કયો વિસ્થાપિત સમૂહ છે? મિથાઇલ. પરંતુ કેટલી વાર છે? 3 વાર. તો એટલા માટે કઈ વસ્તુ લખેલી છે? ટ્રાય. તો 3, 4, 7 ટ્રાય મિથાઇલ નોનેન, કે જે આપેલ કાર્બનિક સંયોજનનું આયુપીએસસી થશે. આ રીત પ્રમાણે કરી શકીએ. એ શું કામ? ગણ કેવો થાય છે? ઓછો. તો સૌથી ઓછો ગણ હોય એટલે કે ન્યૂનતમ સ્થાન મળે એ રીતે નંબર આપવા જોઈએ. તો આમાં 14 આવે છે ને આમાં કઈ વસ્તુ આવી? 16. તો ખ્યાલ આવી ગયો. તો આપણે નિયમ નંબર 1 થી માંડીને નિયમ નંબર 4 ને ધ્યાનમાં રાખીને કાર્બનિક સંયોજનના આયુપીએસસી ની પ્રેક્ટિસ કરેલી. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નિયમ નંબર 5 વિશે કઈક અભ્યાસ કરીશું. અસ્તુ, જય હિન્દ.